હાલમાં રાજ્યમાં ફાયર સેફટીને ફાયર વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે દ્વારકામાં ફાયર વિભાગ દ્વારા સેફટીના સાધનો મુદ્દે હાલ ખંભાળિયા નગરપાલિકા કડક હાથે કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નગરપાલિકાના ફાયર વિભાગે ખંભાળિયાની એક સરકારી શાળાને સીલ મારતા ભારે ચકચારી થવા પામી હતી. ખંભાળિયામાં આવેલી સરકારી તાલુકા શાળા નંબર 4 ને સીલ કરાઈ છે. તાલુકા શાળા નંબર 4 માં ફાયર એનઓસી ન હોવાથી નગરપાલિકાએ શાળામાં સીલ માર્યું છે. શાળાઓમાં ફાયર સેફટી લોલમલોલ ચાલતું હોવાનું સામે આવ્યું છે. કુછ સરકારી શાળાઓમાં જ ફાયર એનઓસી ન હોય શાળા સીલ મરાતા ચકચાર મચી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફટી એનઓસી ન હોવાને કારણે સરકારી તાલુકા શાળા નંબર 4 ને નગરપાલિકાની ફાયર વિભાગે સીલ કરતા ખંભાળિયામાં ભારે ચકચાર મચી છે. અન્ય શાળાઓએ પણ એનઓસી મામલે સતર્ક રહેવું પડે તેવી નોબત આવી છે. કડક હાથે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાતા શિક્ષણ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે સરકારી શાળાઓમાં ફાયર એનઓસી ન હોવી એ પણ લાપરવાહી દર્શાવતો કિસ્સો છે. ખંભાળિયા નગરપાલિકાની અંદર તાલુકા શાળા નંબર 4 ને સીલ મારવામાં આવેલ. અગાઉ તે લોકોને નોટિસો આપવામાં આવેલ તેમ છતાં કાર્યવાહી આગળ ધપાવવામાં આવેલ નથી. તો સરકારશ્રીના આદેશ મુજબ ખંભાળિયા નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા એ શાળાને સીલ મારવામાં આવેલ. ડીજી ઉપાધ્યાય, લાઈવ ગુજરાત ન્યૂઝ, દ્વારકા.